અમદાવાદમાં જય સિયારામ પેંડાવાળાની બ્રાન્ચ સીલ કરાઈ છે. ફૂગવાળા પેંડા નીકળતા પારડી ખાતેની બ્રાન્ચને સીલ કરાઈ. ગઈકાલે મહિલાએ ફૂગવાળા પેંડા નીકળ્યાની ફરિયાદ કરી હતી. એએમસીએ દુકાનમાં તપાસ કરતા અખાદ્ય પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો. ફૂગવાળા પેંડાના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. જય સિયારામ પેંડાવાળાની જે પારડી બ્રાન્ચ છે તે હાલમાં સીલ કરવામાં આવી છે. કારણ કે ગઈકાલે મહિલાએ ફરિયાદ કરી હતી કે તેણે જય સિયારામ પેંડાવાળાના ત્યાંથી પેંડા લીધા હતા, જેમાંથી ફૂગ નીકળી હતી. ત્યારબાદ તેણે આ ફરિયાદ દાખલ કરાવી. ત્યારે હાલમાં એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને લેબમાં આ ફૂગવાળા પેંડા જે છે તે સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે ચકાસણી માટે. સાથે જે પણ અંદર અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો તે પણ હવે નાબૂદ કરવામાં આવ્યો છે, તે પણ જપ્ત પણ કરવામાં આવ્યો છે. તો ફૂગવાળા પેંડા નીકળતા પારડી ખાતેની જય સિયારામ પેંડાવાળાની બ્રાન્ચ સીલ કરવામાં આવી છે. તો આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યારે કોર્પોરેશનના અધિકારી આ બ્રાન્ચને સીલ કરી રહ્યા છે. બાજુમાં એક બીજું દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે જેમાં એક મહિલાએ જય સિયારામ પેંડાવાળાના ત્યાંથી પેંડા લીધા હતા, પરંતુ ઘરે જઈને જ્યારે બોક્સ ખોલ્યું ત્યારે જોયું કે પેંડામાં ફૂગ લાગેલી હતી અને તેમણે આ અંગેની ફરિયાદ કરી છે. ત્યારે ફરિયાદના આધારે જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ દુકાનને સીલ કરવામાં આવી.